નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ના ચૈતન્ય સ્ટુડિયો હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર નંબર 201 વૈક્તિક સેવા કાર્ય પદ્ધતિના વિભાગ 4 ના વિશે આજે આપણે વાત કરીશું વિભાગ 4 માં એના લર્નિંગ ઓબ્જેક્ટિવ આપણે જોઈએ વિભાગ 4 માં દરમિયાનગીરી અનુકરણ અને સમાપન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ એના લર્નિંગ ઓબ્જેક્ટિવ જોઈએ તો વૈયક્તિક સેવા કાર્યમાં દરમિયાન ગિરીનું મહત્વ અને જરૂરિયાત જાણવા મળશે આ ઓબ્જેક્ટિવ દ્વારા જે પણ વૈયક્તિક સેવા કાર્યમાં આપણે દંડનગીરી કેવી રીતે કરી શકીએ તેનું મહત્વ શું છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત થશે આ ઉપરાંત વૈયક્તિક સેવા કાર્યમાં અનુસરણ અને તેના પરિણામોની વિગતે માહિતી પ્રાપ્ત થશે અનુસરણ એટલે અપ કે કોઈ પણ કાર્ય કરીએ છે ત્યારે કાર્યની શું અસર થાય છે એ જાણવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ સેવાર્થીની સમસ્યા હલ થઈ જાય છે પછી પણ એનું અનુસરણ અથવા તો ફોલોઅપ કરવું પડે છે કે જેના દ્વારા એનું જે પરિસ્થિતિ છે અથવા તો કોઈ પણ સમસ્યા એના પછી ઉદભવી હોય તેની વિગતે માહિતી મળે છે તો આજે આપણે વૈયક્તિક સેવા કાર્યના અનુસરણ અને તેના પરિણામોની વિગતે માહિતી મેળવીશું વૈયતિક સેવા કાર્યમાં સમાપન કરતી વખતે જરૂરી સૂચનો અને પ્રક્રિયાઓ જાણવા મળશે કે કે સમાપન છે 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 એ સેવા કાર્યનું છેલ્લું ચરણ સમસ્યા એનું નિવારણ થઈ ગયા પછી કાર્યકર્તા અને સેવાર્થી સમાપન કઈ રીતે કરવું એના વિશે વિચાર કરે છે અને સમાપન કરે છે કે અમુક અંશે એ કહીએ કે હકારાત્મક એન્ડ જે આવે છે એને આપણે સમા સમા પણ કહીએ છે વૈયક્તિક સેવા કાર્યમાં કેસ હિસ્ટ્રીનો નમૂના અને આધાર આધાર તરીકે લઈને વિદ્યાર્થીઓને કે સ્ટડી જ્યારે કરશે પોતાના વ્યવસાય ક્ષેત્રમાં તો ખૂબ ઉપયોગી થશે આપણે જોયું કે દરમિયાનગીરી ખૂબ અગત્યની છે દરમિયાનગીરીને આપણે જે કહેવામાં આવે કે એક સમાજ કાર્યમાં વૈયક્તિક સેવા કાર્યમાં દરમિયાનગીરી છે એ ખૂબ મહત્વની પ્રક્રિયા છે તે વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આપી શકે છે દરમિયાનગીરી અને સંબંધ સ્થાપન માટે પણ દરમિયાનગીરી ખૂબ જરૂરી છે કહેવામાં આવે છે કે દરમિયાનગીરી છે તો એક સેવાર્થી સેવાર્થી માટે એક કહેવાય ને કે લાઈફ સેવિંગ જે પેરાશૂટ કહીએ તો એવું કામ કરે છે કે જ્યારે સેવાર્થી ખૂબ દ્વિધામાં હોય છે અનેક સમસ્યાથી ઘેરાયેલો હોય છે અને એને સમસ્યા હલ કરવા માટે કોઈ ઉપાય નથી સૂચતા અને ત્યારે કાર્યકર્તા એની સાથે જે સંબંધ સ્થાપન કરે છે અને દરમિયાનગીરી કરે છે તો દરમિયાનગીરી દરમિયાન જ કહેવામાં આવે છે કે સેવાથીની અનેક સમસ્યાઓ છે પ્રશ્નો છે એનો એને ઉત્તર મળે છે અને આ ઉપરાંત એક વિશ્વાસ સંપાદિત થાય છે સામાજિક વ્યક્તિક સેવા કાર્યના સિદ્ધાંતો છે મૂલ્યો છે આચારસંહિતા છે વગેરે જેવી બાબતોની વૈજ્ઞાનિક સમજણ નો દરમિયાનગીરી દરમિયાન કાર્યકર્તા ઉપયોગ કરતો હોય છે અને એનું એને જ્ઞાન હોય છે દરમિયાનગીરી દરમિયાન જે કહી કહેવાય કહેવાય કે જે સેવાર્થી છે તો એને કાર્યકર્તા માટે એક વિશ્વાસ ઊભો થાય છે અને સેવાર્થીને સ્વાવલંબી બનાવવામાં પણ દરમિયાનગીરી ખૂબ અસરકારક સાબિત થાય છે કે જેના દ્વારા સેવાર્થીને જે ફરીથી એનામાં એક આત્મવિશ્વાસ ઊભો કરે છે અને સેવાર્થીને જે સમસ્યા છે એને સંપૂર્ણ રીતે સમજવા માટે અને તાત્કાલિક એના સપોર્ટ માટે દરમિયાનગીરી ખૂબ અગત્યની છે આપણે દરમિયાનગીરી જોઈએ તો એને હસ્તક્ષેપ પણ કહેવામાં આવે છે કે દરમિયાનગીરીને એક હસ્તક્ષેપના નામથી પણ ઓળખવામાં આવે છે દરમિયાનગીરી અથવા તો હસ્તક્ષેપ કરવો કે એની સમસ્યામાં સમસ્યાની વચ્ચે સેવારથી અને સમસ્યાની વચ્ચે એક હસ્તક્ષેપ કોઈ કરે છે કે જેની જેથી કરીને એ સમસ્યાને સોલ્વ કરવા માટે આપણે સેવારથીને ક્યાંકને ક્યાંક અંશે મદદરૂપ થઈએ છીએ અને સક્ષમ બનાવીએ છીએ સામાજિક વૈયક્તિક સેવા કર્યમાં જે દરમિયાનગીરી છે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે

એ સંસ્થામાં જાય છે તો એ સંસ્થામાં જાય છે ત્યારે સેવાર્થી છે એ સમસ્યાને લઈને અનેક દ્વિધા હોય છે અનેક એને ડર હોય છે કે હવે આવું થશે આવું થશે એવા અનેક જે કાલ્પનિક ડર હોય છે તો જ્યારે કાર્યકર્તાને મળે છે તો જ્યારે દરમિયાનગીરી કરે છે કાર્યકર્તા તો એવા અનેક ભયમાંથી સેવાર્થીને મુક્ત કરે છે અને એને હળવો ફૂલ કરી દે છે સમાજ કાર્યમાં હસ્તક્ષેપનો અર્થ ઈચ્છિત હસ્ત હસ્તક્ષેપ એમ કહી શકાય કે સેવાર્થીની ઈચ્છા હોય ત્યારે જ કાર્યકર્તા એ હસ્તક્ષેપ કરી શકે છે એટલા માટે સમાજ કાર્યમાં હસ્તક્ષેપને ઈચ્છિત હસ્તક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે સમાજ કાર્ય સેવાર્થીને તેની ઈચ્છા વિરુદ્ધ મદદ કરી શકતો નથી કે જો કાર્યકર્તા ઈચ્છતો હોય પણ સેવાર્થી ના ઈચ્છતો હોય તો એમાં દરમિયાનગીરીનો ક્યાંય અવકાશ રહેતો નથી પણ કાર્ય કાર્યકર્તા છે સેવાર્થીને ઈચ્છા છે કે કાર્યકર્તા દરમિયાનગીરી કરે તો કાર્યકર્તા ચોક્કસ એમાં દરમિયાનગીરી કરે છે અને સમસ્યા સમાધાનની પ્રક્રિયામાં એને મદદરૂપ થાય છે અને ટેકો પૂરો પાડે છે દરમિયાનગીરીનો અર્થ ખૂબ વિસ્તૃત છે તેની પાયાની વિશ એ છે કે સેવાર્થીના અનુભવાતી સમસ્યામાં મદદ પૂરી પાડવી જે તે સમસ્યાની પરિસ્થિતિમાં હકારાત્મક સુધારો લાવવા માટેનો છે કે જે પણ એની સમસ્યા છે કે કહેવામાં આવે છે કે કાર્યકર્તા છે એવો હોવો જોઈએ કે સેવાથી કોઈ સમસ્યાથી પીડાય છે તો એ જ સમસ્યાને કાર્યકર્તા કેવી રીતે અનુભૂતિ કરી શકે પોતે એને કેવી રીતે અનુભવી શકે ત્યારે જ આપણે સેવાર્થીની સમસ્યાને વિસ્તૃતમાં સમજી શકીએ કે સેવાર્થીની સમસ્યા છે પણ આપણે જ્યાં સુધી એની સમસ્યાને ફીલ નહીં કરીએ એની અનુભૂતિ નહીં કરીએ ત્યાં સુધી એને મદદ નહીં પૂરી પાડી શકીએ આપણને એમ થાય કે ઘણી વખત સેવારથી વારંવાર રડે છે પોતાના સમસ્યાને લઈને ભાંગી પડે છે તૂટી જાય છે તો આપણને એમ થાય કે ફક્ત આ સમસ્યા માટે સેવારથી કેમ આવું કરે છે પણ એની જગ્યાએ જ્યારે આપણી જાતને મૂકે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમસ્યા એના માટે કેટલી બધી ગંભીર છે તો એ સમસ્યાને અનુભવીને એ સમસ્યામાં મદદ પૂરી પાડે છે જે તે સમસ્યાની પરિસ્થિતિમાં હકારાત્મક સુધારો લાવે છે કે જ્યારે સમસ્યા હલ કરવા માટે કાર્યકર્તા કામ કરે છે તો એક હકારાત્મક વિચારસરણી માટે એટલે તમે જાણો જ છો કે કાર્યકર્તામાં એક હકારાત્મક વિચારસરણી હોવી ખૂબ જરૂરી છે એને સેવાર્થીમાં હકારાત્મક વિચારસરણીનો સંચાર કરવાનો છે અને એની પરિસ્થિતિમાં પણ હકારાત્મક સુધારો આવે એવો પ્રયત્ન કરવાનો છે વ્યક્તિની સમસ્યા ગ્રસ્ત પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક અભિગમો વ્યવસાયિક કુશળતાઓ અને સાથે સાથે સમાજ કાર્યકરે દા દાખલ થવાની ક્રિયાને હસ્તક્ષેપ કર્યો કે દરમિયાનગીરી દરમિયાનગીરી કરી તેમ આપણે કહી શકીએ છે આમ એક કાર્યકર્તા દ્વારા મદદ પૂરી પાડવા માટે છે એ સમસ્યામાં એક હકારાત્મક મદદ પૂરી પાડવા માટે કરવામાં આવતી જોવા મળે છે દરમિયાનગીરી શા માટે આપણને ઘણી વાર પ્રશ્ન થાય કે કેમ દરમિયાનગીરી કરવી જોઈએ ઘણા અલગ વ્યવસાયો હોય છે જેમ કે જે વકીલના વ્યવસાય છે તો એમાં દરમિયાનગીરી કરતા હોય છે કે પોતાના અસીલની બદલે વકીલ કેસ લડતા હોય છે એના પ્રશ્નો વિશે જજને એ અમુક પુરાવા રજૂ કરતા હોય છે તો એવી જ રીતે એ સમસ્યાના હલ કરવા માટે વ્યવસાયિક સમાજ કાર્યકર્તા છે એ સમસ્યાના હકારાત્મક હલ માટે વચ્ચે એક દરમિયાનગીરી કરે છે અને સમસ્યાને હલ કરવા માટે હકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ રહે છે આપણને બધાને એવો પ્રશ્ન થતો હશે કે દરમિયાનગીરી શા માટે તો વ્યક્તિની સમસ્યાગ્રસ્ત પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા માટે કે ઘણીવાર દરમિયાનગીરીથી કેવું થાય છે કે વ્યક્તિ છે એકદમ જે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે તેને અનેક નકારાત્મક વિચારો આવતા હોય છે કે એના જીવનમાં એવા ઇન્સિડન્સ બન્યા હોય છે કે નાના મોટા પ્રશ્નને લઈને કોઈ સામાજિક સંસ્થામાં નથી આવતું કાર્યકર્તા પાસે નથી આવતું અને પોતે હલ કરવાના પ્રયત્ન પણ કર્યા હોય છે પણ જ્યારે પોતાના દ્વારા સમાજ દ્વારા કુટુંબ દ્વારા એ પ્રશ્ન હલ નથી થતા ત્યારે સ્વૈચ્છિક સંસ્થામાં સંસ્થામાં અધકવાર કાર્યકર્તા પાસે આવે છે તો વ્યક્તિની સમસ્યાગ્રસ્ત પરિસ્થિતિ છે વધુ ખરાબ ના થાય કે અનેક નકારાત્મક વિચારો એના મનમાં હોય છે અને નકારાત્મક વિચારના કારણે પોતાની જિંદગીને પણ ઘણી એ જોખમમાં મૂકવા માટે પ્રયત્ન કરતો હોય છે તો દરમિયાનગીરી વ્યક્તિની પરિસ્થિતિ હવે ખરાબ ના થાય એની માનસિક સ્વાસ્થ્ય છે એનું કૌટુંબિક સ્વાસ્થ્ય છે સામાજિક સ્વાસ્થ્ય છે એ બગડે નહીં ખરાબ ના થાય તો એના માટે પરિસ્થિતિ છે એ વધુ ખરાબ ના થાય એના માટે જરૂરી છે વ્યક્તિને તબક્કાવાર મદદરૂપ થવા માટે જરૂરી છે કે પ્રથમ કયા તબક્કામાં દરમિયાનગીરી કરવાની જરૂર છે તબક્કાવાર જ્યારે આપણે મદદની આયોજન કરીએ એની સારવારનું આયોજન કરીએ તો ત્યારે દરમિયાનગીરી ખૂબ જરૂરી બને છે આ ઉપરાંત દરમિયાનગીરીથી સેવાર્થીના આત્મવિશ્વાસ ઉભો થાય છે કે કાર્યકર્તા દ્વારા વાતચીત દ્વારા કાઉન્સેલિંગ દ્વારા અનેક બાબતોના સેવાર્થીના અનેક પ્રશ્નોના જવાબ કાર્યકર્તા આપતા હોય છે અને એનો આશય એટલો જ હોય છે કે સેવાર્થી પોતાની સમસ્યા છે એમાંથી બહાર આવવા માટે એનામાં એક આત્મવિશ્વાસ ઉભો કરવો તો એ દરમિયાનગીરી દ્વારા સેવાrcima આત્મવિશ્વાસ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે સમસ્યામાંથી મુક્ત થવાનો વિશ્વાસ અને આશા દરમિયાનગીરી ઊભી કરે છે કે ઘણીવાર ઘણા વ્યક્તિ ઘણી સમસ્યાઓ એવી હોય છે કે કોઈ શાંતિથી સાંભળવા માટે નથી કોઈને વિશ્વાસ નથી આવતો કે હું મારી સમસ્યા છે કોઈને કહીશ તો એ બીજા લોકોને કહેશે તો પણ જ્યારે વ્યવસાયિક કાર્યકર્તાને કહે છે સમાજ કાર્યકરને કહે છે તો ત્યારે એક વિશ્વાસ સંપાદક સંપાદન કરે છે સમાજ કાર્યકર્તા અને ત્યારે એક આશા ઊભી થાય છે કે આ દરમિયાન પોતાની સમસ્યા છે એ હલ થશે અને સમસ્યામાંથી મુક્ત થઈને ફરીથી એ પહેલા જેવું જીવન અથવા તો સામાન્ય જીવન જીવી શકશે સામાજિક વૈયક્તિક કાર્ય કાર્યના સંદર્ભમાં હસ્તક્ષેપ હંમેશા આકસ્મિક સેવા છે જેને અંગ્રેજીમાં ઇમરજન્સી રિલીફ અથવા ફાયર બ્રિગેડ તરીકે કહેવામાં આવે છે આગળ પણ મેં વાત કરી કે તાત્કાલિક રાહત આપવામાં આવે છે કે એક પેરાશૂટ તરીકે કે જ્યારે વ્યક્તિ મરણની ક્ષણ વચ્ચે હોય છે તો ત્યારે એક પેરાસૂટ જેવું કામ કરે છે કે આ હસ્તક્ષેપ એક એવી સેવાઓ પૂરી પાડે છે ઇમરજન્સી રિલીફ જેમ કે પેઇન કિલરનું કામ કરે છે કે તાત્કાલિક એને હલ થઈ જાય અને એટલો વ્યક્તિને સાંત્વના પૂરી પાડે છે કે વ્યક્તિ એની સમસ્યામાંથી થોડો સમય રિલેક્સ થઈ જાય છે રાહત અનુભવે છે અગ્નિશામક એટલે ફાયર બ્રિગેડ જેવું કામ કરે છે કે વાતચીત દ્વારા એ વ્યક્તિના જે પણ મનમાં જે પણ બાબતો છે તો એ બધી જ સાંભળવાનો સમજવાનો એના યોગ્ય ઉકેલ યોગ્ય માર્ગદર્શન આપવાનું કાર્ય કરતા પ્રયત્ન કરે છે આ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથે થતી દરમિયાનગીરીની પ્રક્રિયા આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે દરમિયાનગીરીની પ્રક્રિયા ફક્ત અનિ આવશ્યક નહીં પરંતુ અનિવાર્ય છે દરમિયાનગીરી થવી જ જોઈએ ખાસ કરીને જે મનોસામાજિક પ્રશ્નો છે ફેમિલી ડિસ્ટ્રીબ્યુટ્સ છે તો એમાં આ ઉપરાંત બાળકોના પ્રશ્નો છે આપણે ક્રિમિનોલોજીસ્ટ સાથે કામ કરતા હોય છે તો ત્યારે દરમિયાનગીરી છે એ ખૂબ અગત્યની છે અને અનિવાર્ય છે દરમિયાનગીરી વૈજ્ઞાનિક જ્ઞાનની સમજણ માગી લે તેવી પ્રક્રિયા છે કે દરમિયાનગીરી કરતી વખતે કાર્યકર્તાને વ્યવસાયિક જ્ઞાન કુશળતા સિદ્ધાંતો માન્યતાઓ મૂલ્યો પ્રક્રિયા તમામનો એને ખ્યાલ હોવો જરૂરી છે અને સમજણ માગી લે છે કે મારે દરમિયાનગીરીથી શું કરવાનું છે કે કાર્યકર્તા સેવાર્થીને ક્યાં સુધી મદદ કરી શકે કેવા પ્રકારની એને મદદની જરૂર છે શું દરમિયાનગીરીની જરૂર છે તો એ ખૂબ અગત્યનું છે દરમિયાનગીરી સમસ્યાના ઉકેલ અંગેનું એક પદ્ધતિસરની પ્રક્રિયા છે કે દરમિયાનગીરી પદ્ધતિથી કરવામાં આવે છે ત્રીજી ચોથી પાંચમી મુલાકાત દરમિયાન આપણે જે સાથે દરમિયાનગીરી કરતા હોય છે આપણે જોઈએ તો એક ઉદાહરણ દ્વારા આપણે દરમિયાનગીરીને સમજીએ તો કોઈ વ્યક્તિ છે તો એને પોતાએ હોસ્પિટલમાં જાય છે કોઈ સમસ્યાને લઈને કે કોઈ તાવ ઉતરતો નથી ડાયરિયા છે અશક્તિ છે જેવા અનેક લક્ષણો હોય છે અને એ કોઈ હોસ્પિટલમાં જાય છે અને ડોક્ટર એનો એચઆઈવી નો ટેસ્ટ કરાવે છે એને તાત્કાલિક ખ્યાલ આવે છે કે પોતે એચઆઈવી ગ્રસ્ત છે ત્યારે વ્યક્તિના જીવનમાં એવું થાય છે કે જાણે આપ તૂટી પડ્યું જ્યારે એ વાતની ખબર તેના કુટુંબમાં સમાજમાં આસપાસના લોકોને ખબર પડે છે તો લોકો એને તિરસ્કારની નજરથી જોવે છે અને વ્યક્તિ એટલા અંશે કંટાળી જાય છે કે ભગવાન પાસે મૃત્યુ માંગે છે કે મારે હવે જીવવું નથી કારણ કે કોઈ પણ એની વાત સમજવા તૈયાર નથી કોઈ એને રિસ્પેક્ટ નથી આપતું કોઈ એને સ્વીકારતું નથી એચઆઈવી કઈ રીતે થવો એ કારણો બધા ઘણા બધા હોઈ શકે તો એચઆઈવી થયો છે એટલે વ્યક્તિ ખરાબ છે તિરસ્કારની ભાવના એનાથી તો એની પરિસ્થિતિ વધારે બગડવાની તો આવા વ્યક્તિ તિરસ્કૃત કરે છે એના કારણે વ્યક્તિ છે એ વધારે કંટાળી જાય છે અને ઘણી વખત સુસાઈડ ટેન્ડન્સી પર પણ જતું રહે છે પોતાનો જીવનનો અંત લાવવા માટે વ્યક્તિ રડતો હોય છે છે અને કાર્યકર્તાને જણાવે કે આ મારે મારા જીવનનો અંત લાવી દેવો છે ત્યારે કાર્યકર્તા એને સર્વપ્રથમ સાંત્વન આપે છે કે આ રોગ તેને એકલાને નથી થયો આ દુનિયામાં ઘણા લોકો છે કે જેને એચઆઈવી થયો છે અને એચઆઈવી સાથે પણ લાંબુ જીવન જીવી શકે છે એવા અનેક ઉદાહરણો જે પોઝિટિવ ઉદાહરણો છે એને આપે છે અને વ્યક્તિ ફરીથી એચઆઈવી સાથે જીવન કેવી રીતે જીવવું એના દરમિયાનગીરી કરીને કાર્યકર્તા ફરીથી સક્ષમ બનાવે છે કે જીવન છે એ આપણા હાથમાં છે આપણને ખબર નથી કે મૃત્યુ પછીનું થર્ડ વર્લ્ડ શું છે કે ત્રીજી દુનિયા શું છે આપણે જાણતા નથી પણ ભગવાને આપણને જીવન આપ્યું છે તો આપણે એને સારી રીતે કેવી રીતે જીવવું એ બધી જ ચર્ચા કાર્ય કરતા સાંત્વના આપે છે એને ખોરાક છે દવાઓ છે એના દ્વારા કેવી રીતે એ લાંબુ જીવન જીવી શકે એના વિશે એને માહિતગાર કરે છે એના ઘરની મુલાકાત લે છે ઘરના લોકોને આસપાસના લોકોને એચઆઈવીના કારણો વિશે એના ફેલા ફેલાવા વિશે એના અટકાવ્યા એના ઉપા ઉપાય વિશે એને સમજાવે છે અને એની કાળજી રાખવા માટે કુટુંબના અને સમાજના લોકોને પ્રોત્સાહિત કરે છે અને આ કહેવામાં આવે છે કે ફરીથી એના કુટુંબના લોકો સુ સુસંવાદિત સંબંધો સાથે એ વ્યક્તિ સાથે જીવન જીવાનું શરૂ કરે છે આ દુનિયામાં ઘણા લોકો એચઆઈવી ગ્રસ્ત છે છતાં પણ ખૂબ સરસ જીવન જીવે છે અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા હોય છે નોર્મલ વ્યક્તિ જેવું જીવન જીવતા હોય છે જરૂર છે એમને યોગ્ય આહારની યોગ્ય દવાની એને પૂરતો પ્રેમ અને સાંત્વના આપવાની જો આવી દરમિયાનગીરી કરવામાં આવે તો મૃત્યુ માગતો વ્યક્તિ પણ ફરીથી જીવન જીવવા પ્રેરાય છે તો આ એક દરમિયાનગીરીની અસર આપણને જોવા મળે છે અનુસરણ અને ફોલોઅપ આ ખૂબ અગત્યનું છે વૈયક્તિક સેવા કાર્યમાં સમસ્યાના ઉકેલ બાદ કે ઘણી વખત કેવું થાય કે સમસ્યા હલ થઈ ગઈ પછી એ સમસ્યા હલ થયા પછી વ્યક્તિ પોતાના ઘરે સેવાથી પોતાના ઘેર જતો રહ્યો પણ સમય અંતરે જો ફોલોઅપ કરવામાં ના આવે તો પછીની પરિસ્થિતિ શું થઈ છે એ આપણને ખ્યાલ આવતો નથી એને સમજી શકતા નથી તો એનો આપણે કહેવાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કે લાંબા સમય સુધી એ વ્યક્તિ ફરીથી આવી કોઈ સમસ્યાનો ભોગ ના બને ફરીથી એના જીવનમાં આવી સમસ્યા ન આવે તો એના માટે આપણે સમયાંતરે એનું ફોલોઅપ કરવું ખૂબ જરૂરી છે કાર્યકર્તા માટે ગૂંચવણ પરિસ્થિતિનું ઘણી નિર્માણ થતું પણ જોવા મળે છે કે ફોલોઅપ ન કરવામાં આવે તો ઘૂંચવણવાળી પરિસ્થિતિ ઉભી થતી જોવા મળે છે કે સેવાથી છે એ બીજી અનેક સમસ્યામાં ઘેરાઈ ગયેલો હોય છે અને ફરીથી કાર્યકર્તા પાસે આવતો નથી કાં તો કુટુંબનું વાતાવરણ એવું ઊભું થાય છે કે કાર્યકર્તા કે સંસ્થા સુધી પહોંચી શકતો નથી તો ત્યારે સંસ્થા અથવા કાર્યકર્તા કોઈ પણ રીતે એનું ફોલોઅપ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ ફોલોઅપથી કાર્યકર્તાને મદદ મળે છે ટેકો મળે છે જેનાથી સેવાર્થીમાં સક્ષમતા ઊભી થાય છે સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો થાય છે ફોલોઅપ જુદી જુદી રીતે કરવામાં આવે છે ટેલિફોનિકલી પણ આપણે ફોલોઅપ કરી શકીએ છીએ કે કેવું છે કેવી પરિસ્થિતિ છે કે ખાસ કરીને કોઈ આરોગ્યના પ્રશ્નો હોય ફેમિલી ડિસ્ટ્રીબ્યુટના પ્રશ્નો હોય તો એવા પ્રશ્ન માનસિક સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો હોય તો એમાં ઘણી વખત આપણને સમય ના હોય તો ટેલિફોનિકલી પણ આપણે ફોલોઅપ કરી શકીએ છીએ એની ગૃહ મુલાકાત લઈને પણ આપણે ફોલોઅપ કરી શકીએ છીએ આ ઉપરાંત જે કાનૂની પગલાં લેવાના હોય છે ત્યાં જરૂરિયાત હોય છે ત્યાં વકીલ સાથે પોલીસ સ્ટેશનની મુલાકાત કોર્ટ કચેરીની મુલાકાત લઈને પણ આપણે ફોલોઅપ કરતા હોય છે કે જે ખાસ કરીને ફેમિલી ડિસ્ટ્રીબ્યુટ છે પતિ પત્નીના ઝઘડાના કિસ્સાઓ છે મહિલા ઉપર અત્યાચારના કિસ્સાઓ છે એમાં જ્યારે આપણે કામ કરતા હોય બાળ ગુનેગારો સાથે કામ કરતા હોય છે તો ત્યારે આ કોર્ટ કચેરી છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે વકીલ છે વગેરેનું આપણે ફોલોઅપ પણ કરતા રહેવું પડે છે ફોલોપ ના પરિણામો કામને ગતિ મળે છે ફોલોપ કરવાથી કામને ગતિ મળે છે કે ઘણી વખત કામ ક્યાંક ને ક્યાંક અટકી ગયું હોય છે તો આપણે ફોલોપ કરીએ તો ફરીથી કુટુંબ છે સેવાર્થી છે એ વિચારે છે અને ઘણી વખત કોર્ટ કચેરીનું આપણે ફોલોઅપ કરીએ છે તો એ કામને ગતિ મળે છે કે ક્યાંય અટકી ગયું છે તો એના કારણો જાણીને ફરીથી એને આપણે કાર્યાન્વિત કરીએ છીએ કામને દિશા નિર્દેશ મળે છે કે જે કામ આપણે કરતા હોય છે તો ફોલોઅપ દ્વારા એને દિશા નિર્દેશ મળે છે કે હવે આ કામને કઈ રીતે આપણે આગળ લઈ જવું કયા ક્ષેત્રમાં આગળ લઈ જવું કે જેથી કરીને સેવાર્થીની સમસ્યા છે એ હલ થયા પછી એ સામાન્ય જીવન જીવી શકે કામ કામ પ્રત્યેની ચોકસાઈ વધે છે કે જે કામ કરવાની ચોકસાઈ છે એમાં પણ વધારો થતો જોવા મળે છે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરી કરી શકાય છે કે ઘણી વખત બહુ સમય લાગતો હોય છે તો ફોલોઅપ દ્વારા આપણે નિર્ધારિત સમયમાં એ કામ પૂર્ણ કરી શકીએ છે કામની ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે કે ફોલોઅપ દ્વારા આપ જે કામ થવું છે કેસ વર્કનું કામ થવું છે તેની ગુણવત્તા શું છે કે સેવાર્થીને એ સેવાથી સંતોષ છે કે નહીં સેટિસ્ફેક્શન છે કે નહીં એના મતે કાર્યકર્તાનો રોલ ભૂમિકા સંસ્થાની ભૂમિકા કઈ રીતની રહી છે તો એની ગુણવત્તાનો પણ ખ્યાલ આવે છે નક્કર આયોજન કરી શકાય છે કે ભવિષ્ય માટેનું નક્કર આપણે આયોજન કરી શકીએ છીએ ફોલોઅપ દ્વારા સેવાર્થીના પ્રતિભાવો પ્રાપ્ત કરી શકાય છે કે સેવાર્થીના ભવિષ્ય માટેના કોઈ પ્રતિભાવ હોય તે પણ ફોલોઅપ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ભાવિ આયોજન માટે દિશાને માર્ગદર્શન મળે છે કે હવે કાર્ય કેવી રીતે કરવું તો એના માટે આપણને અને માર્ગદર્શન મળતું જોવા મળે છે સમાપન આ છેલ્લું પગલું છે પ્રક્રિયાનું છેલ્લું સોપાન કહીએ તો પણ ચાલે સમાપન કે જ્યાં કાર્યકર્તા અને સેવાર્થી બંનેની સહમતિથી ક્યાં સમાપન કરવું એની સ્થિતિ નક્કી કરવામાં આવે છે મુલાકાતના સમયગાળા દરમિયાન મુલાકાતને સમાપન કરવાનું અગાઉથી નક્કી કરેલું હોય છે કે કાયમ આપણે કોઈ સેવાર્થીની જોડે નથી રહેવાના એક સમય એવો આવશે કે જ્યારે કાર્યકર્તા સેવાર્થી છે પોતાની સમસ્યા હલ કરવો હલ થઈ ગઈ છે અને ભવિષ્યની સમસ્યા હલ કરવા માટે એનામાં સક્ષમતા આવી છે તો એ સ્ટેજ ઉપર સેવાર્થી અને કાર્યકર્તાની સહમતિથી આપણે સમાપન કરતા હોય છે ઊંડાણપૂર્વક સમજવાનો નિરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે ક્રિયા પ્રતિક્રિયા આંતરિક પ્રક્રિયા પણ એમાં ખૂબ અસર કરતી જોવા મળે છે સમાપન કરતી વખતે જે અમુક બાબતો છે છે એ ખૂબ અગત્યની જેમ કે નક્કી કરેલા હેતુ પૈકી કેટલા હેતુ પૂર્ણ થયા છે કે જ્યારે સમાપન કોઈ કેસનું સમાપન કરીએ છે તો આપણા હેતુ શું નક્કી થયેલા હતા કેસ માટેના સેવાર્થીની અપેક્ષા આધારે જે હેતુ નક્કી થયેલા છે એ પૂર્ણ થયા છે કે નહીં મુલાકાત લેનાર અને સેવાર્થી એવું અનુભવે છે કે સમાપન માટે આ સમય યોગ્ય છે જે છે છે એ અનુભવે કે હવે આ સમય યોગ્ય છે કે જ્યારે સમાપન લઈ શકીએ કે સમસ્યા જ્યારે હલ થઈ ગઈ આપણે કહીએ છીએ કે સમાજ કાર્યની શરૂઆત કોઈ સમસ્યાથી થાય છે અને એની પૂર્ણાવી કે જ્યારે એ સમસ્યા હલ થાય છે ત્યારે એની પૂર્ણાવતી થાય છે પણ એનું ફોલોઅપ કરીને સમાપન આપણે કરતા હોય છે હવે આપણે જોઈએ તો કેસ હિસ્ટ્રીનો નમૂનો કે જે વ્યવસાયિક ક્ષેત્રે જ્યારે આપણે કાર્ય કરશું ત્યારે આપણને ખૂબ ઉપયોગમાં આવશે કે કેસ હિસ્ટ્રીનો નમૂનો જાણવો ખૂબ જરૂરી છે કે એ કેવી રીતે લખવી એ પણ એક કહીને કે એક સ્કિલ છે એક કુશળતા છે કે કેસ સ્ટડી આપણે લખતા હોય છે પણ એ સામાન્ય નહીં પણ એને વિશેષ વૈયક્તિક સેવા કાર્યના સંદર્ભમાં આપણે કઈ રીતે લખવી એ ખૂબ જરૂરી છે આજે આપણે એક નમૂના રૂપ કે સ્ટડી વિશે વાત કરીશું કે સર્વપ્રથમ જ્યારે આપણે કેસ સ્ટડી લખતા હોય ત્યારે આપણે વ્યક્તિનું નામ લખતા હોઈએ છીએ અત્યારે નમૂના રૂપ કે સ્ટડી છે એ એચઆઈવીના એક દર્દીની હોવાથી આપણે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની નામ છે એ ક્યાંય આપણે લખતા નથી એની તમામ બાબતો આપણે ગોપનીય રાખીએ છીએ તો એટલા માટે આપણે અહીંયા નમૂના રૂપ નામ દર્શાવવામાં આવ્યું છે આ ઉપરાંત જ્યારે આપણે કે સ્ટડી લખીએ છે ત્યારે સર્વપ્રથમ કે સ્ટડીનો નમૂનો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની કે સ્ટડી અહીંયા આપણે આ નમૂનારૂપ રૂપ કે સ્ટડીમાં જે કે સ્ટડી આપી છે એમાં નામ બદલીને આપણે કે સ્ટડી આપેલી છે નામ છે એડ્રેસ છે ઉંમર છે એ ડોમી લખેલા છે કોઈ કાલ્પનિક છે કોઈ નામની વ્યક્તિ આવી નથી કે નામ બદલીને લખેલા છે કે એચઆઈવી એડ્સની જ્યારે આપણે કેસ સ્ટડી કેસ હિસ્ટ્રી લખીએ તો એમાં ડમી નંબર યુઝ કરવામાં આવે છે કે એમનું નામ છે એ ગોપનીય રાખવામાં આવે છે કે જે આપણો સિદ્ધાંત છે કેસ વર્કનો એનો ઉપયોગ કરવામાં આવે છે કે કોઈ પણ કેસ સ્ટડી શરૂઆત કરીએ ત્યારે સૌ સર્વપ્રથમ એનું હેડિંગ આપવું બહુ જરૂરી છે એનું શીર્ષક આપવું જોઈએ ત્યારબાદ પ્રાથમિક રીતે એમનું નામ આપવું જોઈએ કે જે વ્યક્તિ છે એનું આખું નામ એનું એડ્રેસ એનો ફોન નંબર અને એની ઉંમર આટલી વસ્તુ ખૂબ જરૂરી છે ત્યારબાદ આપણે જોઈએ તો ઉત્તરદાતાની પ્રાથમિક માહિતી કે જે પણ આપણે કેસ હિસ્ટ્રી જેની લીધી છે કે સ્ટડી લીધી છે તેની પ્રાથમિક માહિતી કે જે પ્રાઇમરી બેઝ પર હોય છે કે જેમ જેમ કે એનું નામ ઉંમર એનો શિક્ષણ એનું વૈવાહિક દરજ્જો આ ઉપરાંત એનો કૌટુંબિક સ્તર તેનું કૌટુંબિક દરજ્જો આ બધી બાબતો ખૂબ અગત્યની છે પ્રાથમિક બાબતોમાં એની વસવાટ એના મકાનનો પ્રકાર જે સુવિધાઓ છે મકાનની ઘૂટઘરની સુવિધાઓ એ તમામ બાબતોનો એમાં આપણે ઉપયોગ કરીએ છીએ કે જે એની પ્રાથમિક માહિતીને જાણવા માટે ખૂબ જરૂરી છે જેથી આપણને એ વ્યક્તિની જે પરિસ્થિતિ છે એની કૌટુંબિક પરિસ્થિતિ છે એની વ્યક્તિગત પરિસ્થિતિ છે એનો આપણને ખ્યાલ આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ઉત્તરદાતાની કૌટુંબિક અને સામાજિક માહિતી ઉત્તરદાતાની જે કૌટુંબિક અને સામાજિક માહિતી છે તો એ ખૂબ અગત્યની છે કે જ્યારે વ્યક્તિનો અભ્યાસ કરવો હોય છે ત્યારે એનો કુટુંબ કૌટુંબિક બેકગ્રાઉન્ડ એનું શું છે કુટુંબનું બેકગ્રાઉન્ડ શું છે સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબ પતિ પત્ની એમનો વ્યવસાય એમના બાળકો બાળકોની ઉંમર જે જે કુટુંબનો સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબ આ ઉપરાંત ઘરની જે સુવિધાઓ છે શૌચાલય છે વીજળી છે પાણી છે મકાનનો પ્રકાર વગેરે બાબતો ખૂબ અગત્યની છે આ ઉપરાંત જે કૌટુંબિક લોકો સાથેનો એનો વ્યવહાર કેવો છે એનો પણ આપણે અભ્યાસ કરતા હોય છે આપણે એક એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની કેસ સ્ટડીનો અભ્યાસ કરીએ છીએ કે જેમાં એના સગા સાથેનો એનો વ્યવહાર કેવો છે તો આ એક બહુ સરસ સકારાત્મક સ્ટડી છે કે જેમાં આપણને કુટુંબના જે સગા છે એમનો વ્યવહાર આપણને સારો જોવા મળે છે અને સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર છે કે જેને મદદરૂપ થાય છે આ ઉપરાંત ઉત્તરદાદાની આર્થિક સ્થિતિ કે એનું આર્થિક સ્થિતિની આપણે અભ્યાસ કરતા હોય તો જ્યારે કોઈ બાળકનો અભ્યાસ કરતા હોય યુવાનનો અભ્યાસ કરતા હોય તો ત્યારે એના પિતાની આવક શું છે એનો અભ્યાસ કરીએ છે કે એની આર્થિક આવકના સ્ત્રોત શું છે વ્યવસાય કરો કયો કરે છે ઉપરાંત એની મંથલી આવક કેટલી છે એની વાર્ષિક આવક કેટલી છે ખર્ચ કેટલો થાય છે આ ઉપરાંત દેવું છે કે નહીં એને દેવું થયેલું છે કોઈ તો ક્યાં શા માટે થયેલું છે વગેરે બાબતનો અભ્યાસ કરીને જે પણ કેસ સ્ટડી આપણે કરીએ છીએ એની આર્થિક બાબતોનો ખ્યાલ આવે છે કે આર્થિક રીતે વ્યક્તિ કેટલી સક્ષમ છે અથવા તો એની પરિસ્થિતિ કેવી છે ઉત્તરદાતા એચઆઈવી એસ અંગે જાગૃતતાનો અભ્યાસ કે ઉત્તરદાતા ને જે ભાવિ એક સ્વૈચ્છિક સંસ્થામાં નોકરી કરે છે કે અહીંયા જે પણ કેસ સ્ટડી આપી છે તો એને એચઆઈવી એડ્સ વિશે સંપૂર્ણ માહિતી છે તો જ્યારે આપણે એચઆઈવી એડ્સ અંગે અભ્યાસ કરતા હોય કે સ્ટડી કરતા હોય તો ઉત્તરદાતામાં એચઆઈવી એચઆઈવી અંગે કે કે નહીં કારણ એડ્સના જે અટકાવવાના ઉપાયો છે એમાં અગત્યનો એક અટકાવવાનો ઉપાય હું કહું તો એ જાગૃતિ છે કે જાણકારી હોય તો જ આપણે એનાથી બચી શકીએ તો એને શું જાગૃતિ છે કે એચઆઈવી નું કેવી રીતે અટકાવ કરી શકાય એ વાયરસ કેવી રીતે લાગુ પડે છે અસુરક્ષિત જાતીય સંબંધ ના બાંધવા જોઈએ અથવા તો જે જંતુરહિત કરેલા સાધનોનો જ ઉપયોગ કરવો જોઈએ વગેરે માહિતી આ કે સ્ટડીમાં આપણને માહિતગાર જોવા મળે છે જેનું મુખ્ય કારણ એ છે કે આ જે વ્યક્તિ છે એ સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલો છે જો ના હોય તો આ સમયે કાર્યકર્તા છે અથવા તો કાઉન્સિલર છે તો એ વ્યક્તિને માહિતી પૂરી પાડે છે હવે આપણે જોઈએ આરોગ્ય તેમજ સારવાર માહિતી કે એચઆઈવી અનેક રોગોનો સમૂહ છે અને એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને જ નષ્ટ કરે છે તો ત્યારે આપણી આરોગ્ય વિષયક બાબતો વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે કે આરોગ્ય માટેના શું એચઆઈવી માટેના ટેસ્ટ શું છે બે ટેસ્ટ કરાવ્યા પછી જ આપણને ખ્યાલ આવે કે એચઆઈવી પોઝિટિવ છે એના નતીજા ઉપર આપણે પહોંચી શકતા હોય છે ઉત્તરદાતાની આરોગ્ય વિષયક તેમજ સારવાર વિશેની માહિતી ઉત્તરદાતાની હાલમાં કઈ પરિસ્થિતિ છે એનું આરોગ્ય કેવું છે ઉપરાંત એને કયો ટેસ્ટ પ્રથમ કયો ટેસ્ટ કરાવ્યો છે ખાસ કરીને અલીઝા ટેસ્ટ હોય છે ત્યારબાદ ટેસ્ટ કરાવ્યા પછી એને જ્યારે ખ્યાલ આવ્યો કે પોતાને એચઆઈવી છે પોઝિટિવ છે તો એ વાત એને કોને કરી છે તો એના વિશે આપણે વાત કરીએ તો આ જે કેસ છે એમાં બેને એમના પતિને વાત કરી ત્યારબાદ શરૂઆતમાં એ પ્રેગનેન્ટ હતા અને ત્યારે એચઆઈવી ટેસ્ટ કરાવવાનો થયો અને એચઆઈવી પોઝિટિવ આવે છે પતિ સાથે ડાયવોર્સ થઈ જાય છે અને કમનસીબે આ જે બાળક છે એ પણ મિસકેરેજ થઈ જાય છે ત્યારે આ બેન ઉપર એક આગ તૂટી પડ્યું હોય એવા એવી પરિસ્થિતિ ઊભી થાય છે કઈ રીતે લાગુ પડ્યો એ બેન પણ નથી જાણતા અને ત્યારે કુટુંબના લોકો એને ખૂબ મદદરૂપ થાય છે અને અને એને સાંત્વના આપે છે જીવન કેવી રીતે જીવી શકે એના માટે પ્રયત્નશીલ રહે આ ઉપરાંત સીડી ફોર કાઉન્ટ જે એચઆઈવી એડ્સ ને લગતી જે સારવાર છે એના એ પણ રેગ્યુલર એને મળે એના માટે પ્રયત્નશીલ બને છે જીવન વિષયક વલણો કે ઉત્તરદાતાને જ્યારે આ રોગ થયો છે એ ખ્યાલ આવે છે ત્યારે એનું જીવનમાં અનેક પરિવર્તનો આવે છે અને હાલમાં તેનું જીવન સારું છે કે શરૂઆતમાં એને એમ થઈ જાય છે કે મારે નથી જીવવું કે આ રોગના કારણે જે એના પતિ સાથેના સંબંધો લોકોના એના પ્રત્યેના જે વલણો એના ડાઈવોર્સ એનો મિસકેરેજ એવા ઇન્સિડન્ટ બને છે કે વ્યક્તિ જીવનથી હારી જાય છે અને સમાજ કાર્યકર્તા એમાં કહીએ કે ખૂબ સરસ દરમિયાનગીરી કરે છે કાઉન્સેલિંગ કરે છે જરૂર પડે કુટુંબ સાથે પણ દરમિયાનગીરી કરે છે અને આ વ્યક્તિને ફરીથી જીવન જીવવા માટે પ્રેરે છે અને ફરીથી એના લગ્ન થાય છે ઉત્તરદાતાની માનસિક પરિસ્થિતિ જોઈએ તો રોગ થયા બાદ સારી ન હતી પણ જીવનમાં એકલતાનો અનુભવ થયો હતો પરંતુ પરિવારજનો એને હું પ્રેમ દ્વારા હિંમત મળીને પોતાની જાત પર નિર્ભર છે આવી હાલતમાં તેઓ પોતાની લાઈફ સાથે ખુશ છે તેઓનો પરિવાર તેમને જીવન જીવવા માટે તેમનું એક એવી સંસ્થા છે કે જે વ્યક્તિને ફરીથી જીવન જીવવા માટે પ્રેરી શકે જો કુટુંબ ધારે તો પોતાના વ્યક્તિને ક્યાંયથી પણ પાછો લાવવાની એનામાં સક્ષમતા રહેલી છે તો કુટુંબ વગર વ્યક્તિનું આપણે કહીએ ને એક અસ્તિત્વ જ શક્ય નથી જો આ વ્યક્તિને કુટુંબમાંથી પ્રેમ અને હૂફ ન મળી હોત તો આ વ્યક્તિને આપણે ક્યારનું ખોઈ બેસ્યું હોત પણ એના કુટુંબના લોકો એને જે હિંમત પૂરી પાડી પ્રેમ પૂરો પાડ્યો અને ફરીથી જીવન જીવવાની એચઆઈવી સાથે પણ ફરીથી જીવન સારામાં સારું જીવન કેવી રીતે જીવવું લોકોને કેવી રીતે ઉપયોગી થવું એના માટે પ્રયત્નશીલ બન્યા ઉત્તરદાત નટ મુશ્કેલીઓ અને તેના ઉકેલો અંગે પણ ચર્ચા કરવામાં આવે છે કે જે ઉત્તરદાતા છે ધાર્મિક પ્રસંગો છે વગેરેમાં ઉત્તરદાતા જઈ શકે એના માટેના પ્રયત્નો કરવામાં આવે એની શારીરિક સ્થિતિ સારી છે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે ઉપયોગમાં લીધેલ સિદ્ધાંતો જોઈએ તો સ્વીકૃતિનો સિદ્ધાંત કે વ્યક્તિ જે જેવો છે એવો સ્વીકારવો એનો અહીંયા કાર્યકર્તાએ ઉપયોગ કર્યો છે ઉપરાંત ગોપનીયતાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે ઉત્તરદાતાની વાતો છે જે અંગત પ વાતો છે એ પણ કોઈની સાથે શેર ન કરવી નિયંત્રિત લાગણી સંબંધી જોડાણનો સિદ્ધાંત કે જે ઉત્તરદાતાને જે એને લાગણી સાથે ન જોડાવા અને સ્વૈચ્છિક રીતે કાર્ય કરવા માટેનું દિશા સૂચન કરે છે સેવાર્થિની ભાવનાને ઉદ્દેશ્યપૂર્ણ પ્રગટ કરવાનો સિદ્ધાંતનો પણ અહીંયા ઉપયોગ કર્યો છે ઉપયોગમાં લીધેલ કે કુશળતામાં સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો કરવો જેથી કરીને પોતાનું જીવન ફરીથી જીવન જીવવા માટે પ્રેરાય આ ઉપરાંત સેવાર્થીને હિંમત ધીરજ અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની એક સક્ષમતા ઊભી કરી છે કે જે સેવાર્થીમાં એક હકારાત્મક જે બદલાવ દ્વારા ફરીથી સમાજની મુખ્ય ધારા સાથે જોડીને એ પોતાનું સારું જીવન જીવે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે મને આશા છે કે આપને આશા છે કે આ યુનિટમાં આપને સંપૂર્ણ માહિતી મળી હશે જે ભવિષ્યમાં પણ જે વૈયક્તિક સેવા કાર્યમાં આપને ઉપયોગી થશે આપણા વ્યવસાય ક્ષેત્રમાં પણ અસ્તુ જય ભારત જય હિન્દ આ તપ